શહેરમાં 437 કેસ સાથે હોટસ્પોટ બનેલા લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત લોકોને લિંબાયત વિસ્તાર રેડ ઝોનમાં આવતું હોવાથી અહીં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી। સુરત શહેરમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 437 કેસ નોંધાયા છે। લિંબાયતમાં આઇસલેન્ડ સિસ્ટમ લાગુ છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સીઆરએફ અને આરએએફ સહિત 250થી વધુ અધિકારીઓએ પેટ્રોલિંગ કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ તે છૂટ માત્ર નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આપવામાં આવી છે ત્યારે લિંબાયત વિસ્તાર રેડ ઝોનમાં આવતું હોવાથી લોકો અસમંજસમાં આવી દુકાનો શરૂ ન કરે તેની પણ પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી હતી। આ સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અપીલ પણ કરવામાં આવી હતી। સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર એ રેડ ઝોનમાં આવે છે। કોરોના મહામારીના કારણે જે કેસો વધવાના કારણે લિંબાયત વિસ્તાર રેડ ઝોન હોવાથી તેમાં જે છૂટછાટ અન્ય વિસ્તારમાં મળી છે એ પ્રકારની છૂટછાટ આપવામાં આવેલ નથી, જેથી લોકડાઉનનો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પાલન કરાવવા માટે લિંબાયત વિસ્તારમાં હાલમાં 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 11થી વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 250થી વધુ પોલીસ, હોમગાર્ડ, સીએપીએફના જવાનો સાથે બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે અને લોકોને સમજ કરી લોકડાઉનનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે લોકોને સમજ કરવામાં આવે છે। તે સિવાય આરએએફના 50થી વધુ જવાનો તેમજ સીએપીએફના જવાનો સાથે લિંબાયતના મદીના મસ્જિદ, પ્રતાપનગર, શહીદ ચોક, મીઠીખાડી, કમરૂનગર એ વિસ્તારની અંદર સીએપીએફ અને આરએએફના જવાનો સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જે પેટ્રોલિંગમાં તમામ વિસ્તારની અંદર લોકોને લોકડાઉનના પાલન કરવા માટે સમજ કરવામાં આવેલ છે।